સંસદમાં રાહુલ ગાંધીનું નિવેદન હિન્દુ વિરોધી છે તેમ કહીને વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ વિરોધ દર્શાવી રહ્યા છે. જેતપુરમાં વીએચપી અને બજરંગ દળના કાર્યકર્તાઓએ વિરોધ નોંધાવી રાહુલ ગાંધી માફી માંગે તેવી માંગ સાથે મામલતદારને આવેદનપત્ર આપ્યું. સાધુ સંતો પણ વિરોધમાં જોડાયા. તીનબત્તી ચોકમાં રામધૂન બોલાવી સૂત્રોચ્ચાર કરી રાહુલના નિવેદનનો વિરોધ નોંધાવ્યો. સાથે જ રાહુલ ગાંધી માફી નહીં માંગે તો સમગ્ર દેશમાં ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી. વિગતમાં સંસદની જે સત્ર શરૂ થયું એ સંસદના સત્રની જે ચર્ચા નિમિત્તે બધા લોકો જે સાંસદ સભ્યો મોદીની હાજરીમાં પોતાની ચર્ચાના વિષયમાં કોઈ પણ એક વાતની વચ્ચે આવ્યું હોય છે તો એવા આક્રોશ સાથે હિન્દુ 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 હિંસા 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 આમ કરે અને એમને હિન્દુને એવી આમ નબળી ભાષામાં ત્યાં હિન્દુ સામે આક્રોશ વ્યક્ત કર્યો છે. પોતાની જાતને હિન્દુ કહેવાનાર આ ગાંધી પરિવાર આજે હિન્દુને એટલી નફરતથી સંસદમાં રજૂ કર્યા છે અને પોતાના હૃદયની અંદર જે કાંઈ અંદરની હિન્દુ સિવાયની જે વાત હતી એ વાત ત્યાં પ્રગટ કરી છે. બધા લોકો ત્યાંની હાજરીમાં સંસદના ન શોભે એવા શબ્દો ત્યાં જે બોલ્યા છે એનો આક્રોશ છે. આજે ચૂંટાયેલા સંસદના જે વિરોધ પક્ષના નેતા તરીકેની જવાબદારી છે, આખા ભારત દેશમાં એ વિરોધ પક્ષના નેતા છે અને એને હિન્દુ પ્રત્યેની જે શબ્દો ઉચ્ચાર્યા છે એ શબ્દો ટીવીના માધ્યમથી મોબાઈલના માધ્યમથી હિન્દુ સમાજે જોઈ આવે છે, સાંભળાય છે.